સમાજમાં રહેલા વિકૃતો પોતાની દીકરી સમાન બારાઓ સાથે શારીરિક અડપલા કરતા હોય છે અને તેઓનું શોષણ કરતા હોય છે કારણ કે આ દીકરીઓને ખ્યાલ નથી હોતો કે ગુડ ટચ છું અને બેડ ટચ છું સામેવાળો જે વ્યક્તિ છે તે પિતા સમાન છે મિત્ર છે કે પછી હવસખોર કોઈ વિકૃત છે આવી જે દીકરીઓ છે તેઓ અને આ સંતાનોની માતાઓને થોડી સમજ મળે તે માટે આપણી સાથે વડોદરા શહેરની એવી મહિલાઓ છે કે જે આ ક્ષેત્રે ઘણું બધું કામ કરી રહી છે અને ગુડ ટચ બેડ ટચ તથા જે નાની બાળાઓ છે તેઓની સાથે આવા જે વિકૃતો આ પ્રકારની હરકત ન કરે તેઓનું શોષણ ન કરે તે માટે જાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કરતી હોય છે એ મહિલાઓ સાથે વાત કરીશું જે નાની ઉંમરની જે બાળાઓ છે તેને કઈ રીતે સમજાવી કે સામેવાળો વ્યક્તિ તમારો મિત્ર નહીં પરંતુ હવસખોર પણ હોઈ શકે છે નાની બાળાઓને જ્યારે આપણે સમજાવીએ તો એવી રીતે સમજાવવાનું કે બેટા જો તને કોઈ ટચ કરે તો જો તને સારું ના લાગે તને ખરાબ ફીલ થાય કે તો તારે તરત જ પેરેન્ટ્સને એટલે કોઈને પણ મમ્મી પપ્પા બેન મોટી બેન હોય એને જણાવવાનું કે મને આ ટચ ગમ્યો નથી અને એ ટચ એને એવી જગ્યાએ કરવામાં આવે કે જ્યાં એ એને ખરાબ ફીલ થાય એને બહુ જ ખરાબ એની ફિલિંગ્સ આવે તો એની તાત્કાલિક ધોરણે એમને પેરેન્ટ્સને કહેવું જોઈએ હવે કિસ્સાઓ મોટાભાગે બહાર નથી આવતા કઈ રીતે બહાર લાવવા જોઈએ અને આવા જે વિકૃતો છે તેઓને સજા થાય આવા બનાવો અટકે તે માટે શું કરવું જોઈએ એ કિસ્સાઓ બહાર તો પહેલાં પહેલી તો મા બાપે સમજવું જોઈએ કે મા બાપે સમાજની શરમ હયા એટલે એમને મા બાપને હોય છે કે આપણે સમાજ આપણા માટે ખરાબ બોલશે એટલે આ આ કિસ્સો થયો છે તો એને દબાવવાનો પ્રયત્ન કરશે પણ તેમ ન કરીને એમને આ કિસ્સો જો એમની બાળકીઓ સાથે થયો છે તો એમને ઓપનઅપ થઈને બહાર આવવું જોઈએ અને એમને એના માટે કમ્પ્લેન પણ ફાઇલ કરવી જોઈએ કે આવી રીતે અમારી બાળકી સાથે આ થયું છે અને એમનું જોઈને પણ બીજા જે પણ પેરેન્ટ્સ આ વસ્તુ છુપાવતા હશે એ પણ બહાર આવશે અને આમ ધીરે ધીરે બધા ઓપનઅપ થઈને આના વિરુદ્ધમાં સામે લડવાનું ચાલુ કરશે તો જ આ બહાર આવશે નહીં તો આ દબાઈને દબાઈને જ રહેશે નોકરીઓ જે મહિલાઓ હોય છે તે ઘરમાં રહેતી નથી પોતાની નોકરીના સ્તર હોય બાળકો એકલા હોય આવા બાળકોની સલામતી માટે તેઓને કઈ રીતે સમજાવવું જોઈએ એમના જે પેરેન્ટ્સ છે મામા બાપ છે એમણે છોકરાઓની જોડે બહુ આમ ફ્રેન્ડલી રહેવું જોઈએ એમને એ બાબતમાં એજ્યુકેટ કરવા જોઈએ કે આવી રીતના પણ તમારી જોડે કોઈ દિવસ બનાવ બનતો હોય છે તો એ બાબતમાં એમને પહેલેથી જ્ઞાન આપવું જોઈએ કે આવું કોઈ દિવસ તમારી જોડે થાય તો તમારે પહેલે આવીને પેરેન્ટ્સને કહેવું જોઈએ તો એમને ખબર પડશે કે બેડ ટચ કોને કહેવાય ને ગુડ ટચ કોને કહેવાય અંકલના રૂપમાં રહેલો વિકૃત એ શૈતાન છે કે પોતાનો હિતે શું છે તે ઓળખી શકે તે માટે દીકરીઓને હજુ વધુ તાલીમ આપવાની જરૂર છે અને તે માટે ન માત્ર વાલીઓએ પરંતુ એવી અનેક સંસ્થાઓએ પણ અનેક પ્રયત્નો કરવાની જરૂર છે કાયદામાં જે જોગવાઈઓ છે તેને હજુ વધુ કડક કરવાની પણ જરૂર છે આવનારો સમય ઘણો જે સોશિયલ મીડિયાનો જમાનો છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ હજુ વધુ ગંભીર રીતે વધી રહેશે તેવા સમયે સૌએ જાગૃત બનીને અને સરકારે પણ કાયદાની જોગવાઈઓ વધુ કડક કરવાની જરૂર છે કેમેરામેન સોની સાથે યુનુસ ગાઝી ટીવી નાઇન વડોદરા